ત્રણ બાબતો આજે આપણે જોવાના છીએ રિટર્ન ટેસ્ટ ઓરલ ટેસ્ટ અને પ્રેક્ટિકલ ટેસ્ટ આમ તો જોવા જઈએ ને તો આ ત્રણ શબ્દોમાં તમામ પ્રકારનું ઇવેલ્યુએશન તમામ પ્રકારનું મેજરમેન્ટ આવી છે એટલે થોડીક આપણે ચર્ચા પહેલા તો બે મુદ્દાની કરશું કે રિટર્ન ટેસ્ટ અને ઓરલ ટેસ્ટ કારણ કે એ ખૂબ જાણીતા મુદ્દા છે ખૂબ સરળ છે અને એ બંનેની કમ્પેરિઝન કરીને મારે રજૂઆત કરવી છે પ્રેક્ટિકલ ટેસ્ટ રિટર્ન અને ઓરલથી થોડીક જુદી પડે છે એટલે પ્રેક્ટિકલ ટેસ્ટની આપણે ચર્ચા એટલે કરીશું સૌથી પહેલાં લેખિત કસોટી મૌખિક કસોટી અને ક્રિયાત્મક કસોટી આ ત્રણ શબ્દો જે છે એના અર્થ છે લેખિત કસોટી એટલે રિટર્ન ટેસ્ટ મૌખિક કસોટી એટલે ઓરલ ટેસ્ટ ક્રિયાત્મક કસોટી એટલે પ્રેક્ટિકલ ટેસ્ટ પ્રેક્ટિકલ ટેસ્ટનો આપણે બીજો શબ્દ પણ આમ તો યુઝ કરવો જોઈએ બીજા ઘણા ક્ષેત્રોમાં વપરાય છે દેટ ઇઝ પરફોર્મન્સ ટેસ્ટ એટલે એમાં આપશોને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ ક્રિયાત્મકને કયા અર્થમાં લઉં પરફોર્મન્સ ટેસ્ટને પણ આપણે પ્રકારની પ્રેક્ટિકલ ટેસ્ટ જ ગણીશું એટલે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે લેખિત કસોટી એ મૌખિક કસોટીની એટલે આપણે ચર્ચા કરીશું પ્રેક્ટિકલ ટેસ્ટ એટલે કે ક્રિયાત્મક સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ લેખિત કસોટી અને મૌખિક કસોટી અર્થ આપણે જે મુદ્દાની ચર્ચા કરીએ છીએ એ એક બાજુ બાજુમાં કમ્પેર કરીને કરીશું એટલે આમાંથી તમારે શીખવાની બે ચાર વસ્તુ એક તમારે સંકલ્પના પણ આમાંથી તારવી લેવાની એના ફાયદાઓ એના ગેરફાયદાઓ મર્યાદાઓ પણ હોવાની છે દરેક બંને પ્રકારની કસોટીના પોતાના ફાયદા છે એની મર્યાદાઓ છે મૌખિક કસોટી શિક્ષણ સાથે આપણે સૌ જોડાયેલા છે એટલે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ મૌખિક જવાબ આપે શિક્ષક કશું પૂછે અને વિદ્યાર્થી મૌખિક ઉત્તર આપે એટ ઇઝ મૌખિક એની સામે લેખિત કસોટી છે એમાં વિદ્યાર્થીએ લેખિત ઉત્તર આપવાનો છે સ્વાભાવિક છે લખવા માટે એની પાસે બે વસ્તુ જોઈએ લેખિત કસોટીમાં મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનિક કસોટીની ભાષામાં પેપર પેન્સિલ કસોટી પણ આને કહે છે પેપર પેન્સિલ કસોટી એટલા માટે કે પેપર ઉપર પેન્સિલનો ઉપયોગ કરીને આ કસોટી આપવાની છે આ બે વસ્તુ એમાં જરૂરિયાત છે પેપર ઉપર કશુંક લખવાનું છે હવે આપ સૌ માહિતગાર છો કે પ્રાથમિક શિક્ષણથી માંડીને હાયર એજ્યુકેશન ઉપર આપણે જઈએ તો આપ સૌ જે અભ્યાસ કર્યો છે કે મેં અભ્યાસ કર્યો છે એમાં આપણને સૌને અનુભવ લેખિત કસોટીનો સૌથી વધુ છે મૌખિક કસોટીનો અનુભવ ઓલમોસ્ટ નીલ છે કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આપણે ઓરલ ટેસ્ટને સ્થાન જ નથી અનૌપચારિક રીતે આપણે ક્લાસરૂમની અંદર શિક્ષક પૂછે વર્ગ દરમિયાન અને વિદ્યાર્થી જવાબ આપે આવું બન્યું હશે આવું બને છે પણ એક્ઝામમાં કે તમારી કે મારી કોઈની માર્કશીટમાં ઓરલ ટેસ્ટ નામનું કોઈ અલગ નોંધ નહીં હોય અને એના કોઈ અલગ માર્ક્સ નહીં તો આ એક વિચારવા જેવું છે કે મૌખિક કસોટી આપણે આજના ડિસ્કશનના અંતે વિચારવું પડશે કે મૌખિક કસોટી રાખવી જોઈએ કે નહીં એ એની કઈ મર્યાદાના લીધે એ નથી અથવા તો બંને કસોટીમાંથી મારે તમારા અભિપ્રાય જોઈશે અથવા ત્રણેય કસોટીમાંથી કે કઈ કસોટી વધુ સારી છે વધુ ઉપયોગી છે વધુ ઉપયુક્ત આજના સમયમાં હવે માત્ર અર્થ સમજી લેવાથી નહીં થાય કે મૌખિક ઉત્તરો આપે એવી કસોટી એટલે મૌખિક કસોટી અને લેખિત ઉત્તરો આપે એટલે એવી કસોટી લેખિત કસોટી આપણે એના ઉદાહરણો પહેલાં જોઈ લઈએ એટલે બાકીની ડિસ્કશન આપણને સરળ પડે તો સૌથી પહેલા મૌખિક કસોટીમાં શું કરી શકું સામાન્ય પ્રશ્ન ઉત્તર થઈ શકે કે ભાઈ હું પ્રશ્ન પૂછું તમે સૌ ઉત્તર આપો તો દેટ ઇઝ એક સિમ્પલ જે ક્લાસરૂમની અંદર ફોર્મેટિવ એસેસમેન્ટના ભાગરૂપે થતું હોય તો એ એક થઈ બહુ સરસ ઉદાહરણ મૌખિક કસોટીનું લેવું હોય તો એ થાય ઇન્ટરવ્યુ તમે કોઈ જોબ માટે ગયા હો તો એ ઇન્ટરવ્યુ સરકારી ભરતીમાં હજુ પણ કેટલીક પોસ્ટ એવી છે જેમાં ઇન્ટરવ્યુ આપવો પડે છે ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ પોસ્ટ અત્યારે એવી થઈ ગઈ છે જે ઇન્ટરવ્યૂ વગર જ માત્ર એક કોમ્પિટિટિવ એક્ઝામ લઈને એના માર્ક્સના આધારે અત્યારે ભરતીઓ આવી છે બાકી કોઈ પણ કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં લઈ લો કોઈ પણ બીજા બિઝનેસ ફિલ્ડમાં લઈ લો તો ત્યાં ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો એક ઇન્ટરવ્યૂ પણ મૌખિક કસોટીનું એક ઉદાહરણ છે બીજું અગત્યનું ઉદાહરણ છે જૂથ ચર્ચા દેટ ઇઝ ગ્રુપ ડિસ્કશન હવે આપણે ગ્રુપ ડિસ્કશન કરાવીએ એમાં એક મુદ્દો આપીએ પાંચથી સાત વિદ્યાર્થીઓ ગ્રુપમાં બેઠા હોય એમણે એક મુદ્દો આપણે એને આપીએ કે ભલે આ આતંકવાદની સમસ્યા એના ઉપર ચર્ચા કરો અને એના ઉપાયો એની સામે લડવાના ઉપાયો આવો એક મુદ્દો આપીએ અને વિદ્યાર્થીઓ બેસીને ગ્રુપ ડિસ્કશન કરે આજે જી ડી શબ્દ છે ગ્રુપ ડિસ્કશન એ પણ ઘણા ઘણા રિક્રુટમેન્ટ પ્રોસેસમાં વપરાય છે આપણે તે આપણું ગ્રુપ ડિસ્કશન ઇનફોર્મલી ક્લાસરૂમમાં થતું હોય છે શિક્ષક કંઈક વાત મૂકે ને બધા વિદ્યાર્થીઓ હાથ ઉંચો કરીને પોતાની વાત મૂકે તો ઇન્ફોર્મલ ગ્રુપ ડિસ્કશન થતું હોય છે પણ એક કસોટી તરીકે એમાં મૂલ્યાંકન કરવા બેઠા હોઈએ કોણ શું આર્ગ્યુમેન્ટ કરે છે કેટલી આર્ગ્યુમેન્ટ કરે છે રૂપમાં ચર્ચા કરતી વખતે બીજાના વિચારણ કોણ કેટલું માન આપે છે બીજાને અપમાન કરવાની દ્રષ્ટિએથી કોણ આર્ગ્યુમેન્ટ કરે છે જૂથ ચર્ચાનું બીજું એક પાસું એના જેવું જ છે ડિબેટ છે મેં તો બીએડની અંદર ઘણી વખત ડિબેટ કરાવતા હોય છે આપ સૌને પણ અનુભવ હશે દાખલા તરીકે માતૃભાષામાં શિક્ષણ આપવું કે અંગ્રેજી ભાષામાં કે વિદેશી ભાષામાં આ પ્રકારનું આપણે એક ડિબેટ કરાવતા હોય આ ડિબેટ જયારે કરીએ છીએ એ પણ એક પ્રકાર વચ્ચે તફાવત ઇન્ટરવ્યુમાં તમારી પર્સનાલિટી પણ જોવાની હોય છે તમારો અભિગમ તમારું ઓવરઓલ પ્રેઝન્ટેશન બધું જોવાનું હોય છે પરંતુ વાયવાની અંદર આખું વર્ષ તમે જે ભણ્યા છો એ રિલેટેડ સિલેબસ રિલેટેડ તમારો વાયવા લેવામાં આવતો હોય છે આવો એક શબ્દ પણ વપરાય છે એ પણ એક પ્રકારનો ઇન્ટરવ્યુ છે પછી જે કંઠસ્થીકરણ જે મિત્રો ભાષાના હશે ભાષાના શિક્ષક હશે એમ ખાસ કરીને સંસ્કૃતમાં આપણે ગુરુકુળ શિક્ષણ ગુરુકુળ પરંપરા હતી ત્યારે વિદ્યાર્થીઓ કસોટી કેવી રીતે આપતા ગુરુજીએ બોલેલા શ્લોક કંઠસ્થ કરવાના અને કંઠસ્થ કરેલા શ્લોક બોલવાના જો એ શ્લોક યાદ કરીને બરાબર કંઠસ્થ કરીને એ ન બોલવામાં આવે તો કસોટીમાં ફેલ થાય તો આ કંઠસ્થિકરણ ની કસોટી જેમ છે તેમ એક્ઝેક્ટલી એમ બોલવાનું ખાસ કરીને આપણા શ્લોક આવ્યોકરણ હોય છે અને ખ્યાલ હશે મુખ લાઉડ રીડિંગ એ પણ એક પ્રકારનું મૌખિક કસોટી છે ઓરલ ટેસ્ટ વિદ્યાર્થી બરાબર પોઝ લે છે કે નહીં ઉત્તાર બરાબર કરે છે કે નહીં સ્ટ્રેસ આપે છે કે નહીં ઇન્ટોનેશન લે છે કે નહીં ભાષાના મિત્રો આના વિશે વધુ ખ્યાલ જેથી લાઉડ રીડિંગ પણ એક પ્રકારની મૌખિક કસોટી તો આવા સ્વરૂપે આપણે મૌખિક કસોટી લઈ શકીએ હવે લેખિત કસોટીમાં આવ્યા લેખિત કસોટીથી આપણે બધા જ પરિચિત છીએ એક સામાન્ય પ્રશ્નપત્ર આપણે વર્ષના અંતે કે સેમેસ્ટરના અંતે વર્ષો સુધી આપ્યું છે કદાચ પાંચમા ધોરણથી વધુ શરૂઆત થાય પહેલાના અભ્યાસમાં પ્રેક્ટિકલ ટેસ્ટ થોડીક હતી ચિત્રની ને સંગીતની એવી પરીક્ષા લેવામાં આવતી પણ સામાન્ય પ્રશ્ન ઉત્તર એક પ્રશ્નપત્ર હંમેશા હતું જ આમાં વસ્તુલક્ષી પ્રશ્નો હતા નિબંધ એટલે કે મોટા પ્રશ્નો પણ હતા અને લઘુ ઉત્તરી પાંચ દસ લીટીના પણ હતા અને આપણે વર્ષોથી આવી પરીક્ષા આપી છે એમાં ખાલી જગ્યાઓ હતી એમાં જોડકા હતા એમાં કારણ કે કરીને જવાબ દેવાના હતા હવે તો એમસીક્યુનો જમાનો આવી ગયો છેલ્લા સાત આઠ વર્ષમાં તો એમસીક્યુનો મારો ચાલ્યો છે ચાર ઓપ્શન આપાવે છે ચાર ઓપ્શનમાં ક્લેક કરવાનું આની ચર્ચા હું એટલે વધુ નથી કરતો કે આ યુનિટમાં પણ આગળ તમારે આ પેપરમાં આ પ્રશ્ન ઉત્તરને પ્રકારો સમજવાના ખૂબ ડિટેલમાં સમજ બીજી રીતે રિટર્ન ટેસ્ટ તમે કેવી રીતે લઈ શકો રિટર્ન ટેસ્ટના આ જે ત્રણ પ્રકારના પ્રશ્નો છે એના કેટલાય પેટા પ્રશ્નોના પ્રકારો છે એમાં પત્રલેખન નિબંધ લેખન વાર્તાલેખન અહેવાલ લેખન અરજી લેખન આ બધું જ રિટર્ન ટેસ્ટમાં આ ઉપરાંત જે વસ્તુલક્ષી પ્રશ્નો તમે જુઓ તો એમાં ખાલી જગ્યાએ ખરા ખોટા યોગ્ય જોડી જોડો પૂર્તિ કરો અધૂરું અધૂરી પંક્તિ આપી હોય તો એ પૂર્તિ કરવાની તો આવા ઘણા બધા પ્રશ્નો એવા હોય છે તો આવી લેખિત કસોટી પણ આપણે દીધી છે ગ્રેજ્યુએશનની અંદર તો આપણને પાંચ પ્રશ્નો પૂછવામાં આવતા અને એ પાંચ પ્રશ્નો આપણે વીસ વીસ માર્કના હોય એક સિમ્પલ જ પેપર સ્ટાઇલ હતી તો આવી લેખિત કસોટી આપી છે હવે આપણે વિચારી કરવાનો છે આપણા ડિસ્કશનમાં કે મૌખિક કસોટી અને લેખિત કસોટીના કેવા લક્ષણો છે એ કેવી રીતે સારી છે અથવા કેવી રીતે નબળી છે એને શું મર્યાદા હોય એની ચર્ચા આપણે બંનેને સાથે રાખીને કરીશું એટલે સૌથી પહેલા આપણે જોઈએ કે મૌખિક કસોટીની રચના શૈલી છે રચના કરવી એટલે મૌખિક કસોટી લેવી છે કોઈ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એને કોઈ ખાસ પ્રિપેરેશન કરવાની નથી પણ લેખિત કસોટી માટે સરસ મજાનું પેપર સેટ કરવું પડે એમાં બ્લુ પ્રિન્ટ આધારિત જો પેપર સેટ કરવાનું હોય તો તમામ સિલેબસ કવર કવર કરવો પડે તમામ પ્રકારના પ્રશ્નો કવર કરવા પડે એને યોગ્ય માર્કિંગ દેવું પડે એ પ્રશ્નોને યોગ્ય સૂચનાઓ આપવી પડે એના સમય પ્રમાણે એ પેપર પૂરું થાય એવડું પેપર પાછું મૂકવું પડે એટલે આપ આ વિચારો તમે કે લેખિત કસોટી બનાવવી મુશ્કેલ છે એમાં સમય માંગે છે મૌખિક કસોટી માટે ખાસ તૈયારી નથી કરવાની આપણી પાસે જે નોલેજ છે એના આધારે વિદ્યાર્થી પ્રશ્ન એનું પ્રમાણીકરણ ખાસ કરીને મુશ્કેલ બને છે પ્રમાણીકરણ લેખિત કસોટીમાં થાય છે આ મનોવૈજ્ઞાનિક કસોટી માપનનો એક શબ્દ છે પ્રમાણીકરણ વેલિડેશન તો વેલિડેશન કરવું એટલે શું તો કે કોઈ કસોટી હોય એ કેવી રીતે લેવાની એનું જે એડમિનિસ્ટ્રેશન છે એ કેવી રીતે કરવાનું એને એનું એનું માર્કિંગ કેવી રીતે કરવું એ કયા વિદ્યાર્થીઓને આપવાની છે કેટલા સમય માટે આપવાની છે કે કયા વિસ્તાર માટે છે કયા ધોરણ માટે છે ક્યાં જાતિ માટે છે આ બધું જ લખેલું હોય નિયમો લખેલા હોય એકદમ ઇન્સ્ટ્રક્શન્સ ક્લિયર કટ હોય તો એને પ્રમાણીકરણ કર્યું કે ભાઈ તો આવી લેખિત કસોટીનું પ્રમાણીકરણ થઈ શકે આપણી પાસે જે લોકો એમએડનો અભ્યાસ કર્યો છે એમને ખ્યાલ હશે કે બુદ્ધિ કસોટી હોય અભિયોગ્યતા કસોટી હોય વલણ માપદંડ હોય આ બધી જ લેખિત ફોર્મમાં તમારો રિસ્પોન્સ એ બધી જ લેખિત કસોટી તો એનું પ્રમાણીકરણ કરવું સહેલું છે અખિક કસોટીનું આવું વેલિડેશન કરવું પ્રમાણમાં મુશ્કેલ છે એના કારણો હવે આપણે ચર્ચા કરશું એટલે આપ આઈડિયા આવશે પહેલી વાત સામાન્ય રીતે આવી કસોટીઓ નીચલા ધોરણમાં વાપરી શકાય નાનું ધોરણ હોય તો એમાં તમે આવા પ્રશ્નો પૂછો બાળકો સાથે ઓરલ ટેસ્ટ લ્યો તો વધુ સારું નાના બાળકોનું લેખન કૌશલ્ય હજુ વિકસિત નથી હોતું તો તમે એની પાસે લેખન કૌશલ્ય અઘરું છે મૌખિક રીતે બોલવું થોડુંક સહેલું છે નાના બાળકોને સહેલું પડે એની સામે લેખિત કસોટી સામાન્ય રીતે ઉપલી કક્ષાના ધોરણોમાં હાયર એજ્યુકેશનમાં વપરાય છે ખાસ કરીને એનું કારણ છે કે ત્યારે લેખિત કૌશલ્ય જે છે એક્સપ્રેશન છે રાઇટિંગ સ્કીલ છે એ ખૂબ ડેવલપ થઈ ગયું હોય વિદ્યાર્થીની ભાષા ઉપર એનો કાબુ આવી ગયો એટલે નાના બાળકોને તમે જુઓ અત્યારે આપણે સરકારે પ્રતિબંધ આપ્યો છે પણ કેજી એચકેજીના છોકરાઓના ઇન્ટરવ્યૂ લઈને એડમિશન થાય છે એ ઇન્ટરવ્યૂમાં વાલી તો ઇન્ટરવ્યૂ આપે જ નાનું બાળક પણ ઇન્ટરવ્યુ આપતું હોય છે એ સ્વાભાવિક છે કે મૌખિક ઇન્ટરવ્યુ જ લેવો પડે કારણ કે એની પાસે લેખિત છે જ નહીં બીજું કારણ એ છે કે જે લોકો અભણ છે એમને લખતા જ નથી આવડતું એમનું તમારે ટેસ્ટિંગ કરવું છે તો એ માટે તમારી પાસે એક જ રસ્તો છે મૌખિક આ તો પ્રેક્ટિકલ જે લોકો અભણ છે નિરક્ષર છે એવો તો લેખિત એ આપી જ નથી એ એક પ્રશ્ન છે તો આ બે કસોટીના આ રીતે મર્યાદા અને ફાયદા વિદ્યાર્થીઓના પ્રત્યયન કૌશલ્યનું મૂલ્યાંકન મૌખિક મૌખિક કસોટી શું શું માપે ટેસ્ટ આપણે લઈએ તો તો એ માપન છે કરે એમાં શબ્દ આવ્યો અહીંયા તમે સમજો પ્રત્યયન કૌશલ્ય અંગ્રેજીમાં શબ્દ છે કોમ્યુનિકેશન સ્કીલ એટલે વિદ્યાર્થી કેવી રીતે જવાબ આપે છે કયા ભાષામાં જવાબ આપે છે એવા આરો અવરોહ સાથે જવાબ એ પોતાના વિચારો કેટલું સિમ્પલ અને કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજાય એવી રીતે રજૂ કરે છે તો તમારું કોમ્યુનિકેશન સ્કિલ સારું કહેવાય એટલે વિદ્યાર્થી પોતે જે સમજે છે એ બીજાને કેટલું સમજાવી શકે પોતાની વાત જે બીજાને કેવી રીતે એ કોમ્યુનિકેશન સ્કિલનું માપન થાય પણ આની મર્યાદા એ કે આમાં બધા જ મુદ્દા તમે ડિટેલમાં ન આવરી શકો ઇન્ટરવ્યુ લેનાર કે પૂછનારને યાદ આવે કે ના પણ યાદ આવે અને સ્વાભાવિક છે કે તમે જે ત્રણ કલાકની રિટર્ન ટેસ્ટ લ્યો છો એવી ત્રણ કલાકની ઓરલ ટેસ્ટ શક્ય જ નથી અમારા ક્લાસમાં પચાસ વિદ્યાર્થી હોય અને દરેક વિદ્યાર્થીની બબ્બે કલાકની ઓરલ ટેસ્ટ વિચારો તો તમારું ત્રણ મહિના તો ટેસ્ટમાં જ વહી જાય લેખિત કસોટીના બહુ મોટો ફાયદો છે લેખન કૌશલ્યનું મૂલ્યાંકન થાય હવે કોમ્યુનિકેશન સ્કિલ એ ઓરલ કોમ્યુનિકેશનની જ વાત છે પણ એ નોન વર્બલ કોમ્યુનિકેશન છે લેખન કૌશલ્ય રાઈટિંગ સ્કિલ છે એનો એનું ટેસ્ટિંગ લેખિત કસોટી કેવી રીતે તો કે એમાં વિષયના દરેક મુદ્દા દરેક મુદ્દાનો એને ઊંડો અભ્યાસ કર્યો છે કે નહીં એને વાંચ્યું છે કે નહીં એ ભણ્યો છે કે નહીં એ ખબર પડી જાય કારણ કે તમે નાનામાં નાના મુદ્દાના પ્રશ્નો પૂછી શકો પાછી જે પ્રશ્નો પ્રકારની વાત કરી એ પ્રશ્નો પ્રકારની તપાસ કરીએ તો એ નાનામાં નાના મુદ્દા આપશો પૂછી શકો તો આ એનો બહુ અગત્યનો ફાયદો થયો લેખિત શું શું માપી શકેલ રાઇટિંગ રાઇટિંગ સ્કિલ સ્કિલ માપે છે એ પણ આપણે જોવાના અન્ય વિદ્યાર્થીઓમાંથી નકલ શક્ય ને આ જે ફોટો પીપીટીમાં તમને દેખાય છે એ બિહારના એક એક્ઝામ સેન્ટરનો ઓરિજિનલ અને ઓથેન્ટિક ફોટો છે અહીંયા તમે જોઈ શકો છો કે ચોથા માળ સુધી લેખિત કસોટીમાં આ પ્રશ્ન મોટા પાયે છે લેખિત કસોટીમાં ખૂબ ચોરી થઈ શકે આ તો બાર થી આવેલી ચીઠીઓની વાત થઈ બાજુમાં બેસેલી વ્યક્તિમાંથી પણ ચોરી થતી હોય છે આગળ બેસેલા વ્યક્તિમાંથી ચોરી થતી હોય છે અંદર ચિઠ્ઠી કે એવું કોઈ એવું સામાન કોઈ એવું મટીરિયલ લઈ જવાતું હોય બિનજરૂરી લખાણ થઈ શકતું હોય છે હવે મૌખિક કસોટીમાં આ વસ્તુ શક્ય નથી કારણ કે વ્યક્તિગત સામાન્ય રીતે તો તમારો ઇન્ટરવ્યુ વ્યક્તિગત વ્યક્તિગત લેવાનો છે મૌખિક કસોટી લેવાની જો ડિબેટ કરવાની હોય અથવા ગ્રુપ ડિસ્કશન કરવાનું હોય તો વિદ્યાર્થીઓ સ્વાભાવિક છે એને કઈ ખબર નથી શું આર્ગ્યુમેન્ટ કરવાનો શું બોલશે શું જો એની પાસે કોઈ વિચારો જ નહીં હોય નહીં હોય તો એ બોલશે શું એટલે આપણને મૌખિક કસોટીમાં ઝડપથી એ વિદ્યાર્થી સાચો છે હોશિયાર છે એને આવડે છે કે નહીં એ આપણે ઝડપથી પારખી શકીએ પણ લેખિત કસોટીમાં આપણને સૌને ખ્યાલ છે કે બિનજરૂરી લખાણ કરીને ગપ્પા મારીને પણ એવા એવા દાખલા છે કે પાંત્રીસ માર્કનું પચાસમાંથી પાંત્રીસ માર્કનું લખ્યું હોય ચોત્રીસ માર્ક આવ્યા હોય આવા અદભુત ઉદાહરણો છે આપણી યુનિવર્સિટી અને જે વિદ્યાર્થી આપણી કોલેજ લેવલની પરીક્ષામાં કે સ્કૂલ લેવલની પરીક્ષામાં સાવ ઓછા માર્ક આવ્યા હોય એ યુનિવર્સિટીમાં એસી પંચ્યાસી ટકા લાવતો હોય એવું પણ બનતું હોય એ નકલ પણ હોઈ શકે છે ચોરી પણ હોઈ શકે છે અને ખોટું ગપ્પા મારીને પણ પેજીસ ભરી દેવા આ પરિસ્થિતિ હોય ગપ્પા મારવા શબ્દ એટલા માટે વાપરું છું કે જયારે એમસીક્યુ કે એવું હોય ત્યારે તમે કોઈ પણ એમસીક્યુમાં ગપ્પો મારીને એમાં ટેક કરી દો ને કદાચ તમારા નસીબ અને સાચો પડી પણ આવો ચાન્સીસ મૌખિક કસોટીમાં નથી તમારે એમ જ કહેવું પડે મને નથી તમે જવાબ આપો એટલે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ મૌખિક કસોટી લેનાર વ્યક્તિ ખબર પડી જાય સ્વાભાવિક છે કે તરત જ ખબર એટલે હવે આપણે આગળ વધીએ મૌખિક કસોટીમાં વિદ્યાર્થીઓને ઉત્તર આપવા પૂરતો સમય કે વિચાર કરવા પૂરતો સમય મળતો નથી ચાલો તમારામાંથી કોઈ વ્યક્તિ કોઈ ઇન્ટરવ્યુમાંથી પસાર થયેલી હોય તો આ બાબતનો ખ્યાલ હશે ઇન્ટરવ્યુઅર કાંઈ પણ પૂછે તો એનો તમે હવે દસ પંદર મિનિટ પછી સાહેબ જવાબ આપો તો એવું તો એમાં ના ચાલે સ્વાભાવિક છે તમને થોડોક વિચારવા માટે સમય મળે પણ ઓવરઓલ ટેસ્ટમાં આપણે લેખિત કસોટી જેવો સમય નથી આપ્યો એટલે આની મર્યાદા એ છે કે વિદ્યાર્થીએ તાત્કાલિક ઉત્તર આપવો પડે અને ઘણીવાર એવું થાય કે આપણને આવડતું હોય બધું પણ ઓરલ ટેસ્ટ વખતે આપણને બધું ભૂલાઈ જાય આપણે ત્યાં અંદર જે અંદર તાલીમાર્થિયું આવે એ બધું પાઠ આયોજન સરસ મજાનું તૈયાર કરે અને બધું જ આવડતું હોય પણ જેવા સ્ટેજ ઉપર જાય એટલે એણે જે કાંઈ તૈયારી કરી છે એ બધું જ એને ભૂલાઈ જાય આવું બનતું હોય છે આ આવ અમને વર્ષોનો અનુભવ છે એટલે સ્ટેજ ફિયર ઇન્ટરવ્યુનો ફિયર ઓરલ ટેસ્ટનો એક ફિયર હોય છે ડર હોય છે એટલે એ ઉત્તર યાદ ન આવે તો વિદ્યાર્થી હોશિયાર હોવા છતાં ઉત્તર આવડતો હોવા છતાં એ ઓરલી જવાબ નથી પણ એની સામે લેખિત કસોટીમાં તો અગાઉથી વિદ્યાર્થીને ખબર છે કે મારા બે કલાકમાં પેપર પૂરું કરવાનું છે ત્રણ કલાકમાં પૂરું કરવાનું છે કે એક કલાકનું પેપર છે કે વીસ મિનિટની ટેસ્ટ છે એને ખબર છે અને એ સમય એ એ સમયને ધ્યાનમાં રાખીને એને લખવાનો પૂરતો સમય એને મળે છે એ અગાઉથી એને ખબર હોવાથી એ પ્રશ્ન અને એની ભાર મુજબ એ જવાબ લખશે પોતાના મનમાં આવતા વિચારો એ લખશે નિરાતે લખશે ફોર એક્ઝામ્પલ કોઈ પ્રશ્ન નથી આવડતો તો એ છેલ્લા પ્રશ્નથી શરૂ કરી શકશે વચ્ચેના પ્રશ્નથી પણ શરૂ કરી શકશે એમાં સ્વતંત્ર છે એમાં વિદ્યાર્થી એમાં કોઈ એમને નહીં કે મને તાત્કાલિક આ જવાબ આપવો આ સૌએ લેખિત કસોટીમાં અનુભવ્યું હશે કે લખવા માટે જે સમય છે એ આપણે લોખિક કસોટી જેટલો નિશ્ચિત સમય પરફેક્શન સાથે લેખિત કસોટીમાં આપી બીજું બહુ સરસ કે મૌખિક કસોટી લેવાતી હોય હવે એ બંને અડધી કલાક ચાલી જાય કોઈકના ઇન્ટરવ્યુ મિનિટ કોઈક હું પણ ઓરલ ટેસ્ટમાં થતું હોય એનું કારણ છે કે ઓરલી વિદ્યાર્થી કેવો જવાબ આપે કેટલો લાંબો જવાબ આપે પ્રશ્ન પૂછનાર પણ કેટલો લાંબો પ્રશ્ન પૂછે કેટલી વાર લગાડે અને કોઈ એને કોઈ નિશ્ચિત માપદંડ જ નથી તો આ પરિસ્થિતિ લેખિત કસોટીમાં જોવા મળતી નથી તો વિદ્યાર્થીઓ આરામથી પોતાની આપેલો જે સમય છે એમાં એ લખી શકે પછી આ બહુ સરસ છે કે શરમાળ વિદ્યાર્થી હોય વિદ્યાર્થીને સ્ટેજ ફિયર હોય વિદ્યાર્થી કોન્ફિડન્સ લેવલ એનું થોડુંક નીચું હોય એને વાતચીત કરવામાં અમારા વ્યક્તિત્વના પ્રકાર આવે કે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિત્વ હોય ઇન્ટ્રોવર્ટ એટલે એવા ઈ બહુ બોલે નહીં કોઈ પૂછે તો જવાબ એને આપવો હોય તો આપે નતર શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપી દે કે હા ના એનાથી વધુ કંઈ બોલે જ નહીં તો તમે જુઓ કે વર્કની અંદર આવા વિદ્યાર્થીઓ મળશે તમને કે જે વિદ્યાર્થીને તમારે બોલતો બંધ કરવા માટે તમે થાકી જાઓ અને અમુક વિદ્યાર્થી એવા મળે જેને બોલતો કરવામાં તમે થાકી એટલે અમુકનું માઇન્ડ જ એવું હોય કે એને લેંગ્વેજ ગમે જ નહીં ભાષાકીય કૌશલ્ય એમાં હોય જ નહીં બોલે નહીં આપણે એવું નથી કહેતા મને તમે બોલવાનું નહીં કહેતા આપણે કોઈ નેતાને બોલાવીએ અથવા તો કોઈ પણ ઉદ્યોગપતિને ચાલો બોલાવીએ સ્ટેજ ઉપર ઊભા કરીએ તો એ પહેલાં આપણને કહી દે કારણ કે એ વર્કર હોય એ બોલવું એને ના ગમે કે મને કાંઈ બોલવાનું નહીં કહેતા ભાઈ આવું ઘણી વખત થતું હોય છે તો આવું વિદ્યાર્થીઓમાં પણ થાય છે કે એમને બોલતા ન આવડે તમે એને કોઈ કામ કરવાનું કેવો તો એ કરી નાખે તમે એને લખવાનું કેવો તો એ પાંચ પચીસ પાના ભરી નાખે પણ એને તમે એમ કહ્યું કે આ જ વસ્તુ તું મને બોલ તો એ હોશિયાર હોવા છતાં સાચી વાત એ રજૂ નથી કરી શકો બોલી નથી શક અથવા બોલે તો જેવું લેખિતમાં સરસ મજાનું સમજાવે છે એ સ્પષ્ટ સમજાવી નથી શકું એટલે બોલા હોરલ ટેસ્ટ લેનારને શું કે આને કશું આવડતું આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ લેખિત કસોટીમાં થતી લેખિત કસોટીનો ફાયદો એ છે કે જેને મૌખિક નથી ફાવતું એ લેખિતમાં ફાવી જાય પરંતુ જેના અક્ષરો ખરાબ છે એનું પ્રેઝન્ટેશન નબળું છે જેઓ સ્પેસિંગ નથી છોડતા અક્ષરો વચ્ચે બહુ ચેકચાક થાય છે ટૂંકું ઓછું લખે છે લખવાની સ્પીડ ખૂબ ઓછી છે તો આવા વિદ્યાર્થીઓ આપણી વચ્ચે છે એટલે ખોટું મૂલ્યાંકન થાય તમે જુઓ કે ઘણા વિદ્યાર્થીને ત્રણ કલાકનો પેપર હોય તો અઢી કલાકમાં પૂરું કરી કરીને પણ એવા વિદ્યાર્થીઓ કે આખી જિંદગીમાં એકે પેપર પૂરા જ ના થયા ત્યારે બાર આવે એટલે એમ જ કે મને બે પ્રશ્ન રહી ગયા પાંચ પ્રશ્ન રહી ગયા દસ પ્રશ્ન તો આ પરિસ્થિતિ કેમ થાય કે લખવાની સ્પીડ બધાની પાસે એક સરખી સમય બધાને સરખો મળે આપણે ખ્યાલ છે કે અત્યારની કોમ્પિટેટિવ એક્ઝામની અંદર સો એમ શીખ્યું હોય એક કલાક આપી હોય ફટાફટ લખવું પડે ફટાફટ પ્રશ્ન વાંચવાનો સમય ના મળે આ પરિસ્થિતિમાંથી પસાર આપણે કોઈને વથ્યા હશું તો આ પરિસ્થિતિ પણ એનાથી અઘરી પરિસ્થિતિ એવી કે ગાંધીજી કહેતા કે ખરાબ અક્ષરો અધૂરી કાળવણીની નિશાની છે તો ખરાબ અક્ષરો હોય તો એને સાચે જ એક કેળવણીનો ભાગ ખરો પણ શું સાચે જ એને કાંઈ નથી આવડતું શું કાંઈ નથી શીખ્યો એવું તમે ઘણી વાર જોશો કે ખૂબ સારા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીના અક્ષરો પ્રમાણમાં સારા હોય છે તો પ્રેઝન્ટેશનના આમાં ગણાય છે એ લેખિત કસોટીમાં આ બહુ મોટી મર્યાદા છે કે જેમનું થોડુંક પણ પ્રેઝન્ટેશન નબળું છે ઓગણીસ આત્મવિશ્વાસ વધારવો કોઈનું શરમાણ પણ દૂર કરવું એ એક ચેલેન્જિંગ કામ છે એ વિદ્યાર્થીઓના ઇન્ટ્રોવર્ટ વ્યક્તિત્વને એક્સ્ટ્રોવર્ટમાં ફેરવી શકાય છે સાચી છે એટલે એવા અનુભવો આપ સૌને થયા હશે હવે વાત કરીએ મૌખિક કસોટીમાં વિદ્યાર્થીમાં અલગ અલગ એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ જગાવે છે એનું વ્યક્તિત્વ નિખારે છે અને આ બહુ અગત્યનું છે કે એનો ફાયદો છે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ આવે છે પ્રેઝન્સ ઓફ માઇન્ડનું મેં ગુજરાતી કહે છે હાજર જવાબી પણ તમારે તાત્કાલિક જવાબ દેવાનો છે મૌખિક કસોટીમાં તમારા તમારા જે મગજ છે એને એકદમ સક્રિય કરવાનું છે તમારા અનુભવોને કામે લગાડવાના છે અને હાજર જવાબી જવાબ તમારે દેવાનો છે તમે આઈએસએસના ઇન્ટરવ્યૂ તમે યુટ્યુબમાં સર્ચ મારજો કે એમાં ઘણીવાર એવા કોયડા પૂછવામાં આવે એવી પરિસ્થિતિ મૂકવામાં આવે એવી સમસ્યા તમારા જિલ્લામાં આવી થઈ છે કલેક્ટરનો ઇન્ટરવ્યુ લે ઉધારી જો તમે અને આવી પરિસ્થિતિ મૂકવામાં આવે અને તમને એમ કે આવી પરિસ્થિતિનું તમે શું તમારે તાત્કાલિક એનું સોલ્યુશન આપવાનું મૌખિક કસોટીની આ બહુ સરસ વાત એટલે તમારું જે કોન્ફિડન્સ લેવલ છે એ એક રીતે એ વધારી પણ શકે કારણ કે તમે એકદમ તાવ ઓલું નથી કહેતા કે અમારે આપણે ઓન ધ સ્પોટ ઇલોક્રો કોમ્પિટી પેલી વક્તૃત્વ સ્પર્ધા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા જો એના માટે ગુજરાતી છે રાઈટ તમે કલ્પના કરો કે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં જે વિદ્યાર્થી ખૂબ કોન્ફિડન્સથી બોલી શકે આત્મવિશ્વાસ દિવસ વધી જાય કારણ કે એ એ તમે જુઓ કે હમણાં એક વિડીયો તમને બતાવીશ જેમાં તમે જોશો કે આત્મવિશ્વાસ એક ઓરલ ટેસ્ટ કેવી રીતે હોય ત્યારે લેખિત કસોટીમાં તો માત્ર લેખિત કૌશલ્ય જ વધવાનું છે એને લેખિત સ્વરૂપે જ પોતાનું જ્ઞાન પોતાના વિચારો પોતાનું શબ્દ ભંડોળ પોતાનું ભાષાનું જ્ઞાન ઉપયોગ કરીને એકદમ લોજિકલ પ્રેઝન્ટેશન કરવાનું છે સુંદર રજૂઆત કરવાની છે આનાથી એનું વ્યક્તિત્વ વિકસી જાય પ્રેઝન્સ ઓફ માઇન્ડ આવી જાય એની આમાં તો એનું આખું વ્યક્તિત્વ સામે દેખાય છે વ્યક્તિ તમારી સાથે વાત કરે ને એનો પણ પ્રભાવ પડતો એ વસ્તુ આમાં આપણે જોઈ શકીએ મૌખિક કસોટી ખૂબ જ સમય લે છે અને ખર્ચ પણ વિદ્યાર્થી તેમજ મૂલ્યાંકનકાર બંને પક્ષે મહેનત માંગે છે અને દિગ્ગજ માંગે અને ખૂબ સ્ટ્રેસ પણ આપે ઘણીવાર તાત્કાલિક મૂલ્યાંકન કરવાનું હોય અને ઓછા વિદ્યાર્થી હોય ત્યારે આ કસોટી લેવાય બાકી મૌખિક કસોટી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય હવે આપણને એક કારણસર ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ હોય દેશમાં વિદ્યાર્થીઓ દસ વિદ્યાર્થીઓ ક્લાસમાં હોય છે આપણે ત્યાં ચાલીસ પચાસ સાહીઠ સાઠ વિદ્યાર્થીઓના ક્લાસ હોય આપણે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી હોવાથી આપણી પાસે મૌખિક કસોટી લેવા માટે તકલીફો છે સમય આપવો અઘરો છે તેના માટે ખર્ચ પણ સમય આપવો છે ખાસ અગત્યનો કેમ કે તમે કલ્પના કરો કે આપણે ભણાવવા માટે પૂરતો સમય નથી આપતા આપી શકતા તો આવી કસોટી લેવા માટે કેવી રીતે સમય પચાસ હોય તમે એવરેજ દસ દસ મિનિટ ગણો આપણી ટેસ્ટ કેટલી લાંબી ચાલે પણ લેખિત કસોટીમાં આ સમસ્યા નિવારી શકાય છે આપણે ત્યાં કોમ્પિટેટીવ એક્ઝામમાં હમણાં તલાટીની એક્ઝામ દાખલા તરીકે છ મહિના પહેલાં લોકડાઉન પહેલાં ગઈ તો ઓલમોસ્ટ લાખ વિદ્યાર્થીઓ એક સાથે બને ને આવો ઓછો ખર્ચ થાય અને માત્ર એક જ દિવસની અંદર બાર લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દે અને એમાં ઓએમઆર પદ્ધતિ હોય હવે આવી ગઈ નવી પદ્ધતિ તો એમાં શું થાય મશીન જ બધા તમારા ઉત્તરપત્રો ચકાસી લે મશીન જ તમને જવાબ આપી દેશે અને જો હવે અમાર ના હોય તો પણ જે પેપર ચેક કરવાના છે એ તો મહિના પછી રિઝલ્ટ આપો પંદર દિવસ પછી રિઝલ્ટ આપો એ તમારે અનુકૂળતા એટલે વધુ વિદ્યાર્થીઓ હોય ત્યારે આ કસોટી બહુ સરળ પડે એના મૂલ્યાંકનમાં આત્મલક્ષિતા આવે છે અને તજજ્ઞ લોકોની આવશ્યકતા પડે છે અને પૂર્ણ મૂલ્યાંકન થઈ શકતું મૌખિક કસોટી થી શું જાણી શકાય એની આપણે અગાઉ વાત કરી જ છે આમ છતાં થોડુંક વધુ ઇલેબરેટ કરો એ વિદ્યાર્થીનું સંપૂર્ણ વ્યક્તિત્વ એની આખી પર્સનાલિટી એનું એનામાં રહેલી એક નીડરતા જવાબ આપવો છે એના માટે આપણને ખ્યાલ છે કે વિદ્યાર્થી ઇન્ટરવ્યુ લેનાર હોય કે મૌખિક કસોટી લેનાર હોય એની હામાં હા ભી દે હા બરાબર છે આપ કહેવાય બરાબર છે ઘણી વખત આપણે ઇન્ટરવ્યુમાં જઈએ તો આપણે માત્ર સારી સારી વાતો જ કરી દઈએ ઇન્ટરવ્યૂ લેનારને ખૂબ ગમે એવી જ વાતો કરીએ કે સંસ્થાને અનુકૂળ પડે એવી જ વાતો કરીએ તો અહીં વ્યક્તિનું સાચું ચારિત્ર એની નિડરતા એની વાત કરવાની સભ્યતા આપણને ખ્યાલ છે કે ઇન્ટરવ્યૂ માટેની કોઈ પણ ટ્રેનિંગ આપતા હોય તો આપણને એ શીખવે છે બધા કે અંદર આવતી પહેલાં તમારે એમની પરમિશન લેવી બેસવાની પરમિશન લેવી કોઈની વાતમાં વચ્ચે કોઈ વાત ન કરવી અ એમાં તે ગ્રુપ ડિસ્કશન કે ડિબેટ એવું હોય તો કોઈને કેસ પહોંચે લાગણીને એવી વાત ન કરવી તો તમારામાં સભ્યતા કેટલી છે તમારા બોલો છો એમાં તમારી બોડી લેંગ્વેજ કેવી છે તમારા હાવભાવ કેવા તમે પોઝિટિવ છો કે નેગેટિવલી વાત કરો તમારો એટીટ્યુડ કેવો છે કોઈને ઉતારી પાડવાનો છે કે એટીલમાં તમે એ તમે ન્યૂઝની ડિબેટ તમે છો ન્યૂઝની ડિબેટ જે છે એક પ્રકારની કોઈ પણ રાજકીય પક્ષના પ્રવક્તા સમજી લો આવું તમે જ આરો અવરો ઉચ્ચાર આ બધું ભાષા માટે અગત્યનું એમાં પોઝ એટલે કે કઈ જગ્યાએ અટકવું એનું ઇન્ટોનેશન લેવું તો એ ભાર આપવો કોઈ પણ શબ્દ ઉપર એ આરો અને સ્પષ્ટ ઉચ્ચારણ સાચું ઉચ્ચારણ હવે તમે સમજો કે સ સ ચ આ બધા ઉચ્ચારણ છે એ હજુ પણ ઘણાને નથી આવડતા એટલે ભાષાના વિષયો હોય એમાં હું તો માનું કે ફરજિયાત ઓરલ ટેસ્ટ હોવી જ જોઈએ તમે કલ્પના કરો કે ગણિતના વિષયમાં ઓરલ ટેસ્ટ કેમ લેવી હવે આ દાખલો ગણીને આપો એની ઓરલ ટેસ્ટ કેમ લેવી દરેક વિષયમાં ઓરલ ટેસ્ટ નથી પણ ભાષા વિષયો માટે મૌખિક ઓરલ ટેસ્ટ ખૂબ અગત્યની છે આપણે વિદેશમાં જ્યારે વિદ્યાર્થીઓ આપણા ભણવા જાય છે ત્યારે ટીઓઈ એફએલ કે જેવી ફોરેન લેંગ્વેજની જે પરીક્ષાઓ છે ઇંગ્લિશની એ આપવી પડતી હોય છે સફલ એક્ઝામ કે આઈ ટી એસ તો આવી વિદેશી એક્ઝામ છે એમાં ઓરલ ટેસ્ટ ફરજિયાત હોય છે તમારી સ્પીકિંગ ટેસ્ટ લેવામાં આવે છે તો એ ફરજિયાત છે લેંગ્વેજ છે એમાં બેઝિક વસ્તુ છે ઓરલ ટેસ્ટ એની બીજી બાજુ લેખિત કસોટીમાં વિદ્યાર્થી રિયલ નોલેજ એનું મેમરી પાવર જેના ઉપર આપણે સૌથી વધુ ધ્યાન લઈએ છીએ વિદ્યાર્થીને કેટલું યાદ રહ્યું સમજ શક્તિને તો બહુ ઓછા પ્રશ્ન હોય છે તાર્કિક વિચાર કરવાનું કૌશલ્ય એવા પ્રશ્નો પૂછે તો વિદ્યાર્થી પરસેવો છૂટી જાય છે તો અત્યારની વાત છે લેખિત અભિવ્યક્તિની કળા અને થોડું ઇમેજિનેશન પાવર જેમ તે પ્રશ્નો પૂછે એટલે એનું ઇમેજિનેશન પાવર તો આ બાબતો જાણવા કે આ બાબતોનું મૂલ્યાંકન કરવા ઓલમોસ્ટ બધા જ વિષયોની અંદર લેખિત કસોટી છે હું તો કહું પ્રેક્ટિકલ કસોટીની પૂરક કસોટી પણ લેખિત કસોટી લેવામાં આવે છે આપ સૌ સીસી સીસીસી એક્ઝામ કદાચ આપીએ છીએ તો એની થિયરીની એક્ઝામ પણ હોય છે અને કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ એક્ઝામ પણ એટલે લેખિત કસોટી તો કોઈ પણ વિષયમાં ભોળી જ જાય કોઈ પણ વિષય બરાબર છે તો લેખિત કસોટીનો આ ફાયદો છે હવે આ કક્ષાએ મારે તમને વિડીયો બતાવો ત્રણેક મિનિટનો અને આપ સૌએ આ વિડીયો જોયેલો છે એમાં

क्योंकि मुझे रस्टिगेट कर दिया गया था क्यों सर मैंने नशे में डायरेक्टर के दरवाजे पे पेशाब किया था <स्तिवीव> आपके मार्क्स कंसिस्टेंटली पुअर है कोई खास वजह डर सर बचपन से ब्राइट स्टूडेंट था मां बाप को लगा ये हमारी गरीबी मिटाएगा मैं डरने लगा यहाँ आया तू देखा रेस लगी हुई है फर्स्ट नहीं आओगे तो कोई जाने का भी नहीं मैं और डरने लगा फ़ियर इज नॉट गुड फॉर ग्रेट सर और अंगूठिया पहनने लगा पूजा करने लगा पूजा क्या भगवान से भीख मांगने लगा ये दे दो वो दे दो सोलह हड्डियां टूटी तो महीने सोचने का मौका मिला तब बात समझ आई सर आज मैंने भगवान से नहीं कहा कि मुझे जॉब दिला देना मैंने सिर्फ हाथ जोड़े और इस लाइफ के लिए थैंक यू बोला अगर आप लोग अगर आप लोग मुझे आज रिजेक्ट भी करते हैं ना सर तो कोई अफसोस नहीं क्योंकि मैं अपनी लाइफ के साथ कुछ ना कुछ ढंग का तो कर ही लूंगा सर देखिए आपका इतना फ्रैंक बिहेवियर हमारी कंपनी के लिए ठीक नहीं है क्लाइंट्स को हैंडल करने के लिए हमें एक डिप्लोमेटिक आदमी की जरूरत है आप कुछ ज्यादा ही स्ट्रेट फॉरवर्ड है बट अगर आप हमें भरोसा दिलाएं कि आप अपने इस एटीट्यूड को कंट्रोल कर सकते हैं तो कुछ हो सकता है। शो। दोनों टांगे तोड़वा के अपने पैरों पे खड़ा होना सिखाए सर बड़ी मुश्किल से आएगी एटीट्यूड नहीं होगा सर आप अपनी नौकरी रख लीजिए मैं अपना एटीट्यूड रख लेता हूँ पच्चीस साल से मैं रिक्रूटमेंट कर रहा हूँ बहुत सारे इंटरव्यूज लिए हैं जॉब पाने के लिए लोग हमारे हाँ में हाँ मिला ही लेते हैं तुम कहाँ से आए हो यार जी मैं। सैलरी कितना लोगे भैया डिस्कस करने નબળી હોય છે આ આપણે અનુભવ્યું કે આપણા બાર પાસ થયેલા વિદ્યાર્થીઓ અંગ્રેજીનું એક સારું સરળ સેન્ટેન્સ ફ્લુઅન્ટલી બોલી શકતા ગુજરાતી ભાષામાં તમે વક્તૃત્વ સ્પર્ધા યોજવાનું કહો તો વિદ્યાર્થીઓ બોલવામાં બહુ તકલીફ અનુભવ આખા વર્ગમાં બે કે ત્રણ વિદ્યાર્થીઓ એવા હોય છે જે બહુ સરસ મજાનું વક્તું કરી શકે અથવા એટલીસ્ટ બોલી શકે એટલે આપણે ત્યાં ફ્લુએન્સી આ બહુ મોટો પ્રશ્ન છે કોમ્યુનિકેટિવ એપ્રોચ એટલે જ ગ્રેજ્યુએશનમાં આ પ્રશ્ન છે તો બંનેની મર્યાદા છે પણ મૌખિક કસોટીનો ઉપયોગ આપણે એકલો ન કરવો જોઈએ એ બંને કસોટીનો સાથે ઉપયોગ કરવો જોઈએ તો વિદ્યાર્થીમાં બંને કૌશલ્ય વિકસે હવે આ ભાઈએ જે આપણે વચ્ચે કહ્યું હતું એ હું કઉ છું કે મૌખિક કસોટીનું આપણી પાસે રેકોર્ડિંગ હોય તો આપણે એમાં બરાબર ઇવલ્યુશનની દસ્તાવેજીકરણ ડોક્યુમેન્ટેશન પૂરું પડે આટલું બધું રેકોર્ડિંગ તમે કેવી રીતે રાખો એટલું મુશ્કેલ છે પણ હવે ટેકનોલોજીના સમયમાં આ શક્ય બન્યું છે પણ જેવી લેખિત કસોટી લેવાય એવું તરત જ ડોક્યુમેન્ટેશન થઈ ગયું કેમ તો કે જેટલા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી છે એના લેખિત સ્વરૂપમાં આપણી સામે જ છે પછી મૌખિક કસોટી જે છે એ ઘણી વાર માત્ર બિનજરૂરી વાદ વિવાદ અને ચર્ચામાં પ્રે એટલે બંને પક્ષે વિષયાંતર થઈ શકે ઇન્ટરવ્યુ લેતા હોય અને પર્સનલ લાઈફ ના પ્રશ્નોમાં ક્યાંય ચડી જાય તો આપણે કયા ગામમાં રહ્યો છો ને શું કરો છો ને કેવી રીતે ચાલે છે ને શું ધંધાપાણી ચાલે છે ત્યાં સુધી વાત પહોંચી જાય ઇન્ટરવ્યુ જે લેવાનો છે એની મૂળ વાત અને મૂળ જે ચકાસણી કરવાની છે તો ક્યાંય થઈ જાય આવું ઘણી વાર થતું હોય આવું શિક્ષક વિદ્યાર્થી પક્ષે પણ થાય આપણે ત્યાં શિક્ષક ઘણી વખત વર્ગની અંદર વિષયાંતર થઈ જતું હોય છે તો કોઈ બીજી જ વાતે ચડી જાય લેખિત કસોટીમાં તો પ્રશ્નો સ્પષ્ટ છે ઉત્તર તમારે આપવાના છે સમય નક્કી છે એમાં વિષયાંતરનો પ્રશ્ન જ નથી તમે ગપ્પા મારો તો તમારે માર્ક્સ કપાવાના છે પણ અહીંયા કોઈનો કંટ્રોલ નથી લેખિત કસોટીમાં એક રિટર્ન કંટ્રોલ છે કે આટલી વસ્તુ છે ને આ પ્રશ્નનો આટલો છે આટલો જવાબ દેવાનો છે પણ મૌખિક કસોટીમાં આપણી પાસે આવો કોઈ કંટ્રોલ નથી વાતચીત વિવાદ વધી જાય ઘણા તો ઇન્ટરવ્યૂ દેવા માત્ર વિવાદ કરવા જ આવે ઘણા ડિબેટની અંદર તમે જુઓ તો એને રાડા રાડી જ કરવી હોય એની વાતમાં કોઈ દમ જ ના હોય તો આવું બનતું હોય મૌખિક કસોટી લેખિત કસોટીની પૂરક કસોટી તરીકે લઈ મેં તમને કહ્યું ને કે લેખિત કસોટીની સાથે સાથે મૌખિક કસોટી પણ લેવી જોઈએ પણ એ પૂરક કસોટી તરીકે શિક્ષકની લેખિત કસોટીમાં બહુ સારા માર્ક કોઈને મળ્યા તો એનું મૌખિક ટેસ્ટ લઈ લે અને બંનેની સરખામણી કરે કે હા ભાઈ લેખિત કસોટીમાં બહુ સારા માર્ક આવે છે ને પણ એટલા સારા હોવા જોઈએ એને હકીકતમાં આવડ્યું છે નહીતર કાંઈક લોચો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોય ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્વાભાવિક લેખિત કસોટી લેવાય પરંતુ લેખિત કસોટી લીધા પછી આપણે જે તારવા દસ લાખ વિદ્યાર્થીમાંથી તમે પાંચ હજાર વિદ્યાર્થી આવ્યા પછી પાંચ હજાર વિદ્યાર્થીની તો મૌખિક કસોટી લેવી જોઈએ પછી એટલે આપણે જે જયારે જીપીએસસીમાં તમે જુઓ કે પ્રિલિમ એક્ઝામ લેવાય પછી ફાઇનલ એક્ઝામ લેવાય પછી ઇન્ટરવ્યુ હોય રાઈટ તો મૌખિક કસોટી છે એ લેખિત કસોટીની પૂરક કસોટી તરીકે કોમ્પ્લિમેન્ટરી ટેસ્ટ તરીકે હોવી જોઈએ અને લેવાવી જોઈએ બંનેનું મહત્વ છે મૌખિક કસોટીમાં દરેક વિદ્યાર્થી માટે એક સરખા પ્રશ્નો રાખી શકાય એ તો સ્વાભાવિક છે એટલે વિદ્યાર્થીને અન્યાય થવાનો કઠિનતા નથી રાખવાની કઠિનતા સરળતા કદાચ આમાં આગળ આવશે કે એક જ સરખો અઘરો પ્રશ્ન ન પણ આવે એટલે ઘણાને આવી કસોટી અઘરી લાગે ઘણાને શું પૂછવા આવશે એ અવઢું હોય બહાર અંદર વર્ગમાં જતા પહેલાં કે ઇન્ટરવ્યૂના રૂમમાં જતા પહેલાં આપણને કેટલો સ્ટ્રેસ થાય છે ઇન્ટરવ્યૂનો સ્ટ્રેસ કેટલો ખૂબ વધુ પણ લેખિત કસોટીનો સ્ટ્રેસ પ્રમાણમાં ખૂબ ઓછો હોય આ કસોટી ફેસ કરવી વિદ્યાર્થીને સહેલી લાગે ઇન્ટરવ્યુ ફેસ કરવું અઘરું લાગે છે કેમ તો કે શું પૂછાશે કઈ નક્કી જ નહીં ઇન્ટરવ્યુ લેનાર કે લેનાર માટે જો બરાબર પ્રશ્નો લખીને આપ્યા હોય તો એનો કોઈ અર્થ નથી વિદ્યાર્થી ટેસ્ટ લઈને બહાર જાય બીજા વિદ્યાર્થીને કહી દે કે આ ટેસ્ટ આ પ્રશ્નો પૂછાય છે તો એનો કોઈ અર્થ નથી દરેક વિદ્યાર્થી માટે લેખિત કસોટીમાં એક સરખા પ્રશ્નો હોય મૌખિક કસોટીમાં આ પ્રોબ્લેમ રહે છે કોઈકને બહુ અઘરો પ્રશ્ન પૂછાય ઇન્ટરવ્યુ લેનારનો એવો મૂડ ચડી ગયો હોય તો અઘરો પ્રશ્ન એ વિદ્યાર્થીને અન્યાય થાય દરેક વિદ્યાર્થી માટે એક સરખો સમય ફાળવવો અઘરો છે કોઈનો પાંચ મિનિટ ઇન્ટરવ્યુ ચાલે કોઈનો વીસ મિનિટ ઇન્ટરવ્યુ ચાલે કે પ્રમાણીકરણ અઘરું છે ત્રણ કલાક એ આ મુદ્દો એકદમ સરળ છે એટલે એમાં કોઈ ચર્ચા નથી થતી છેલ્લે આવતા વિદ્યાર્થી માટે મૌખિક કસોટીમાં ઇન્ટરવ્યુ લેનાર થાકી ગયા હોય એટલે કંટાળો ચડાય વિદ્યાર્થી પણ થાકી ગયો હોય તમે જુઓ કે હો વિદ્યાર્થીના ઇન્ટરવ્યુ હોય ધારી લેવા એટલા બધા હોય ને વીસ કે પચીસ ના ઇન્ટરવ્યુ હોય એનો પચીસમો વાર હોય એ બાર વેટ કરીને થાકી ગયો હોય અને પચીસમો ઇન્ટરવ્યુ જે વ્યક્તિ લેતા હોય એ આગળ ચોવીસ ઇન્ટરવ્યુ લઈ ચુક્યા હોય એટલે એ થાકી ગયા થાકનો ભોગી વિદ્યાર્થી ઘણી વખત બનતો હોય છે બંને પક્ષે કંટાળો આવતો હોય એટલે પૂરતી વાત નથી થતી ફોર્માલિટી માટે એક બે પ્રશ્નો પૂછીને મૌખિક કસોટી તમારી પૂરી આવું થતું પણ આવું લેખિત કસોટીમાં થતું નથી મૂલ્યાંકનકારને કંટાળો ચડાય છે પેપર તપાસવાનો સાઈડમાં મૂકી દો બે દિવસ પછી પેપર જોશું એવું એ કરી શકે આમાં એવું નથી તમે પાંચ વ્યક્તિ કાલે આવજો ઇન્ટરવ્યુમાં એવું નથી કરી છેલ્લો મુદ્દો આપણે ઝડપથી જોઈ લે વિધિન ફાઈવ ટુ ટેન મિનિટ દેટ ઇઝ ક્રિયાત્મક કસોટી પરફોર્મન્સ ટેસ્ટ અથવા પ્રેક્ટિકલ લેખિત કસોટીમાં વિદ્યાર્થી લખવાનું છે મૌખિક કસોટીમાં વિદ્યાર્થી બોલવાનું છે ક્રિયાત્મક કસોટીમાં વિદ્યાર્થીએ કશું કરવાનું છે ક્રિયા કરવાની છે એક્શન કરવાની છે કશું બનાવવાનું છે કશું ઊભું કરીને બતાવવાનું છે કોઈક સ્ટાન્ડર્ડ આપ્યા છે એ વસ્તુમાંથી પસાર થઈને બતાવવાનું છે સિમ્પલ ઉદાહરણમાં અહીંયા આપ્યા છે કોઈ કૌશલ્ય કરીને બતાવવાનું છે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ તમે લઈ લો તો એમાં વ્યક્તિએ એ ટેસ્ટમાં જે કોઈ એમાં જે સ્ટેપ આપેલા છે સ્ટેપમાંથી પસાર થવાનું છે એમાં જે ડ્રોઈંગ કરેલું છે એ ડ્રોઈંગમાંથી એ પાથમાંથી પસાર થવાનું છે ત્યાં પાર્કિંગ કરેલું છે પાર્કિંગના એ જે એરિયા નક્કી કરેલો છે એ એરિયામાં પાર્કિંગ કરવાનું છે આપણે સૌ સાયન્સના વિદ્યાર્થીઓ જે હોય એમને ખ્યાલ હશે કે વિજ્ઞાન સાયન્સ લેબની અંદર પણ આપણા સૌના પ્રેક્ટિકલ એ પણ આપણી એજ્યુકેશન ફિલ્ડની પ્રેક્ટિકલ બંદૂક ચલાવવાની છે ગન ચલાવવાની છે એ પણ પ્રેક્ટિકલ ટેસ્ટ છે સ્વિમિંગની ટેસ્ટ છે સ્પોર્ટ્સની અંદર તમામ પ્રકારની ટેસ્ટ પ્રેક્ટિકલ ટેસ્ટ જ હોય છે કોઈ પણ વસ્તુ સર્જન કરવાની બનાવવાની ટેસ્ટ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાની ટેસ્ટ ફોર એક્ઝામ્પલ સંગીતનું સાધન લઈ લો તબલા વગાડવા સિતાર વગાડવું વાયોલિન વગાડવું તો એની કોઈ થિયોરિટિકલ ટેસ્ટ ન હોય એની આપણે પરફોર્મન્સ ટેસ્ટ લેવી હું એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ત્યાં ઇન્ડિયન આઇડોલથી તમને સૌ પરિચિત છો એના ઓડિશનમાં શું થાય છે ઇન્ડિયન આઇડોલના ઓડિશનમાં ઇન્ડિયન આઇડોલના ઓડિશનમાં આપ જુઓ તો જે વ્યક્તિ આવે છે એને ટુ મિનિટ થ્રી મિનિટમાં કોઈ સોંગ ગાઈન બતાવવાનું છે આવું જ અભિનયના ક્ષેત્રમાં પણ થાય છે અભિનયનું ઓડિશન હોય તમારે કોઈ એક્ટરની કોઈ રિક્રુટમેન્ટ કરવી હોય કોઈ ફિલ્મ્સ માટે કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે કોઈ એક્ટર ની જરૂર હોય એક્ટ્રેસની જરૂર હોય એને એડિશન થતા હોય તો તમને કોઈ સિચ્યુએશન આપ સિચ્યુએશનમાં તમારે અભિનય કરીને બતાવવાનો આ પ્રેક્ટિકલ ટેસ્ટ બરાબર તો મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ આવી અભિયોગ્યતાની પ્રેક્ટિકલ કસોટીઓ ખૂબ છે તો આ પ્રેક્ટિકલ ટેસ્ટ કહેવાય જેમાં કશું ક્રિયા કરવાની છે પરફોર્મન્સ કરવાનું બરાબર આવી કસોટીઓમાં સામાન્ય રીતે વ્યક્તિગત લેવી પડે આવી કસોટી સમૂહમાં લઈ શકાય નહીં વ્યક્તિગત એક પછી એક ગાવાઓ એક પછી એક ડાન્સ કરો ડાન્સના જે શો આવે છે તો એમાં એક પછી એક ડાન્સ કરવો પડે તો એમાં વ્યક્તિગત લેવાય છે એમાં કોઈ દિવસ અમુક કસોટી લઈ શકાતી નથી બધા સિવાય કે બે કે પાંચના ગ્રુપમાં તમે ડાન્સ કરાવવો એ અલગ વાત છે બાકી તમારે પર્સનલી વ્યક્તિગત ટેસ્ટ તમારે લેવી પડે પછીની વાત છે મૂલ્યાંકનકાર દ્વારા સામાન્ય રીતે અવલોકન કરવું પડે આના માટે બીજી કોઈ નથી આમાં તમારે ટેસ્ટમાં માર્ક હોય તો એમાં સીધું પેપર ટેસ્ટ થઈ જાય પણ ક્રિયાત્મક કસોટીમાં ઓબ્ઝર્વેશન એક કરવાનું હોય ઓબ્ઝર્વેશનથી જ શક્ય બને ત્રણ જજ બેઠા હોય ત્રણ એનું ઓબ્ઝર્વેશન અને એમાંથી જે દસ માંથી જે માર્ક્સ આપે એ તમે ઓડિશનમાં જતા હશો પણ કેવી રીતે માર્ક્સ આપે કંઈક માપદંડ નક્કી હોય નેવું સેકન્ડ ની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે નેવું સેકન્ડની અંદર અહીંયા પાર્કિંગ થઈ જવું જોઈએ જેમણે કારનું પાર્કિંગની ટેસ્ટ આપી છે એમને ખ્યાલ છે એટલે કંઈક માપદંડ આપેલા હોય કે આટલી જગ્યામાં આ વસ્તુ થઈ જવી જોઈએ આટલી વસ્તુ જથ્થો આટલી વસ્તુ બનવી જોઈએ આટલી સંખ્યામાં વસ્તુ બનવી જોઈએ આટલી ઝડપથી થઈ જવી જોઈએ દાખલા તરીકે એક મિનિટની અંદર આપણે ત્યાં ફોર્મ બોર્ડની ટેસ્ટ આવે એ ખ્યાલ છે તમે નાના બાળકો પાસે તમે જોયું છે કે ત્રિકોણ આકાર જુદા જુદા આકારના બોક્સ હોય એમણે એ આકારના બોક્સ જે તે બોર્ડમાં ફિટ કરવાના જે વ્યક્તિ આવું ઝડપથી કરી દે એ એ થાય બીજું આપણે ત્યાં એક બહુ સરસ છે ઝડપની ટેસ્ટ ટાઈપિંગ ટેસ્ટ એક મિનિટની અંદર આટલા શબ્દો જે સૌથી વધુ શબ્દો ટાઈપ કરી સ્પીડ સૌથી વધુ અથવા મિનિમમ સ્ટાન્ડર્ડ નક્કી કર્યું હોય કે એક મિનિટમાં એકસો કરે એ ટાઈપિંગની ટેસ્ટમાં પાસ તો ક્રિયાત્મક કસોટીની આ વિશેષતા છે કે એમાં માપદંડ નક્કી કર્યા હોય તો ક્રિયાત્મક કસોટીનો મતલબ બાકી કોઈ ક્રિયાત્મક કસોટીનો તમે ટેસ્ટિંગ કરો કેવી રીતે બરાબર બીજું છે સાચા અર્થમાં વાસ્તવિક રીતે વિદ્યાર્થી જ્ઞાનનો ઉપયોગ વ્યવહારમાં કરે છે એ તમે ક્રિયાત્મક કસોટીથી જ માપી શકો વિજ્ઞાન ભણી લીધું મેથ્સ ભણી લીધું કોમર્સ ભણી લીધું ભાષા ભણી લીધી પણ એ વ્યવહારમાં ઉપયોગ કરે એ પ્રેક્ટિકલ ટેસ્ટ ન થાય તો વ્યવહારમાં એનો ઉપયોગ કેવી રીતે આપણે એન્જિનિયરિંગ કરેલા આઈટીઆઈમાં ભણેલા બાળકો વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં એટલું પરફોર્મન્સ નથી કરી શકતા કેમ તો કે માત્ર લોકો થિયરી ઉપર વધુ ધ્યાન ને પ્રેક્ટિકલ્સ ઉપર આપણે પ્રેક્ટિકલ ઉપર ઓછું ધ્યાન આપીએ છીએ કે ઇન્ડસ્ટ્રી માટે જેવા સ્કિલ્ડ વ્યક્તિઓ જોઈએ છે યુવાનો જોઈએ છે એવા મળતા નથી આપણે પ્રેક્ટિકલ ટેસ્ટ ગ્રાન્ટેડ ટેસ્ટ લઈએ છીએ આપણે બીએડની જ વાત કરીએ બીએડની અંદર પ્રેક્ટિકલ ટેસ્ટ એટલે શું ક્લાસરૂમની અંદર જઈને ટીચિંગ કરાવવું તો એને આપણે એટલું બધું મહત્વ નથી આપતા થયો માર્ક્સ જે આવે છે એની સામે ક્લાસરૂમ ટીચિંગની અંદર જે પ્રેક્ટિકલ લેસન આપણા વિદ્યાર્થીઓ લે છે આપણે એવા તો એમાં આ પ્રશ્ન રહે છે કસોટીમાં એક એની મર્યાદા પણ છે કે એમાં આત્મલક્ષકતા આવી શકે ભાષા અભિવ્યક્તિમાં નબળાઓ હોય જેને લેખિત મૌખિક બે માં મજા ન આવતી એવો વિદ્યાર્થીઓ માટે આ બહુ ફાયદાકારક એવો નથી હરકું બોલી શકતા નથી બરાબર લખી શકતા આવા વિદ્યાર્થીઓ ખાસ કરીને સ્કીલમાં બહુ આગળ હોય એનામાં કોઈને કોઈ કૌશલ્ય બહુ સારું હોય સારું ગાઈ શકતા સારો અભિનય કરી શકતા સારું સ્પોર્ટ્સ કોઈ પણ એ આગળ હોય કોઈ પણ કામ બહુ સારું કર્યું ઘેર એનો આખો રેડિયો છે ટેપ રેકોર્ડ છે ફિટ કરી શકતા એને યાંત્રિક શક્તિ હોય મનોવિજ્ઞાનમાં કહેવાય એને બરાબર છે મિકેનિકલ એપ્ટિટ્યુડ એને આવું હોય એને ગણ્યાને તમે જોવો ને કે ભણવામાં સારું નબળું હોય પણ એને કોમ્પ્યુટરમાં બહુ બધું આવડે કેમ તો કે આ એક મેન્ટલ એબિલિટી પર્ફોમન્સ બહુ આવડે પરફોર્મન્સ કરી શકે ત્યારથી તમે જુઓ કે ઘણાને છે ને એન્જિનિયરિંગનું કાંઈ ભણ્યા નથી ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરનું કાંઈ નથી ભણ્યા તો પણ ઘરનું તમામ ઇલેક્ટ્રોનિક્સ વર્ક્સ કાંઈ પણ કરવાનું થાય ઇલેક્ટ્રિકલ વર્ક બધું કર નાખે કેમ તો કે આ પરફોર્મન્સ જે ટેસ્ટ છે એ એપ્લિકેશન બેઝ વસ્તુ એ કરો પ્રેક્ટિસ કરો તો જ આવડે આ એક નબળા વિદ્યાર્થી જે છે લેખિતમાં એના માટે ક્રિયાત્મક કસોટી ખૂબ અગત્યની છે પછી છે એક કૌશલ્ય કે એકથી વધુ કૌશલ્ય આપણે ભેગા રાખી શકીએ છીએ ડ્રાઈવિંગ ટેસ્ટ છે તો એમાં પાર્કિંગ કરવાનું સાઇડલાઇટ દેવાની ઢાળ ચડાવવાનું આંઠડો કરવાનું આવું બધું ડ્રાઇવિંગ ટેસ્ટમાં જુદા જુદા સ્કિલ છે આ કમ્પ્યુટરની અંદર પણ જ્યારે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાય છે ત્યારે એમાં ઘણા બધા અલગ અલગ આવતા હોય છે વોટનું એક એક્સરસાઇઝ આવેસરસાઇઝ આવેલની એક્સરસાઇઝ તો એ અલગ અલગ કામ છે તો એકથી વધુ કૌશલ્ય પણ એમાં જોડાઈ શકે છે સ્પોર્ટ્સની અંદર તમે ઓડિશન લ્યો છો ત્યારે પણ ઘણા બધા તમે ક્રિકેટનું ઓડિશન લ્યો છો ફોર એક્ઝામ્પલ મેચ રમવા માટે આપો છો તો એ પણ એ વસ્તુ છે એમાં અનેક કૌશલ્ય એમાં સંયોજન કરીને તમે કરી શકો સામાન્ય રીતે ક્રિયાત્મક કસોટીમાં ઘણા બધા કૌશલ્ય જોડવાના હોય છે કોઈ એક કૌશલ્ય હોતું નથી નાના બાળકોથી માંડીને બધા મોટા લોકો વિદ્યાર્થીઓ માટે પણ આવી કસોટીઓ બનાવી શકાય છે સાવ સૈલી કસોટી પણ બનાવી શકાય છે અઘરી પણ આ એક ચિત્ર છે એ મેં તમને કહ્યું હતું એમાં કે જે ખાના છે એમાં તમે વસ્તુ મૂકી દો તો એક સાવ નાના બાળક માટેની આ એક પ્રેક્ટિકલ ટેસ્ટ થઈ પણ એની સામે આપણે ત્યાં યોગા ટેસ્ટ આપણી ટાઈપિંગ ટેસ્ટ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ આપણી સંગીતના ઓડિશન તો આ બધી એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એ બધી આપણે પ્રેક્ટિકલ જ લેવી પડે સાયન્સની એક્સપેરિમેન્ટ્સ આપણું મેડિકલ ફિલ્ડ તમે લઈ મેડિકલ ફિલ્ડની અંદર એક્સપેરિમેન્ટ એટલે પ્રેક્ટિકલ ટેસ્ટ વિના શક્ય જ નથી માત્ર થિયોરિટીકલથી કોઈ ડૉક્ટર કેવી રીતે બને તો એ પ્રેક્ટિકલ વસ્તુ આમાં જરૂરી છે મર્યાદિત સમયમાં મર્યાદિત કૌશલ્ય તપાસી શકાય છે જે વાસ્તવિક પડકારોથી ભિન્ન પણ હોય આ પ્રશ્ન ઘણી વખત થાય કે જેણે બે મિનિટની ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી લીધી એને શું બરાબર મસ્ત ડ્રાઈવિંગ આવડી ગયું ધારી લેવાનું નહીં આ પ્રેક્ટિકલ વસ્તુ જે છે એ તો ટેસ્ટ ઓરિજિનલ લાઈફમાં એ જ્યારે રાજકોટના રોડમાં ફરે અમદાવાદના રોડમાં ફરે ત્યારે ખબર પડે કે વાસ્તવિક પડકારો શું છે ટાઈપિંગ સ્પીડ ખૂબ સારી હોય પણ જે ફિલ્ડમાં કે જે કંપનીમાં જઈને કામ કરવાનું છે એના ડોક્યુમેન્ટ્સમાં કેવા પડકારો એના ડોક્યુમેન્ટ્સમાં કેવું ફોર્મેટિંગ એ વાસ્તવિક પડકારો છે એટલે આપણે ટેસ્ટ લઈ શકીએ પરફોર્મન્સની ટેસ્ટ લઈ શકીએ પણ એ મર્યાદિત કૌશલ્ય પાંચ મિનિટ દસ મિનિટ કે જે કામ આપ્યું છે એ કામ પૂરતું બરાબર છે એમાં પાસ થઈ જાય પણ વાસ્તવિક પડકારોમાં એક જુદા પણ હોય બની શકે બરાબર છે હરચાળ છે ખૂબ સમય પણ માગી લે છે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવી ખૂબ અઘરી છે કારણ કે એમાં ખર્ચો પણ એટલો થાય વસ્તુઓ પણ બધી દેવી પડે અથવા વિદ્યાર્થીએ વસ્તુ ખરીદીને લાવવું પડે આપણે નાના બાળકોની ચિત્રકામની ટેસ્ટ લે ચિત્રકામને આપણે પ્રેક્ટિકલમાં ગણીએ તો ચિત્રકામમાં એને બધી સાધનો લઈને જવું પડે અને એ વસ્તુઓ ખરીદવી પડે અને સમય પણ લાગે દરેકની પ્રેક્ટિકલ તો ક્રિયાત્મક કસોટીમાં આવું બની શકે પરિવાર મેં કહ્યું કેમ આત્મલક્ષિતા આવે પૂર્વગ્રહ આવે કારણ કે ઓબ્ઝર્વેશન કરવાનું છે અને આવું ઘણીવાર બને છે તમે ઓડિશન્સમાં જુઓ કે વિદ્યા જે ઓડિશન દેવા આવે છે એ જજ સાથે ઝઘડી પડે છે કે તમે આ પૂર્વ વગર રાખો બાયસ તમારો ડિસિઝન છે આવું થતું હોય છે આવા પ્રશ્નો થાય છે ક્રિયાત્મક કસોટીમાં ખૂબ કારણ કે માત્ર ઓબ્ઝર્વેશન કરીને સબ્જેક્ટિવ રિવોલ્યુશન કરવાનું છે મૂલ્યાંકનકાર અને બંને થાકી પણ જાય કંટાળો પણ ચડે છે મૂલ્યાંકનકારને પ્રેક્ટિકલ ટેસ્ટનું ઓબ્ઝર્વેશન સતત કરવાનું છે બધી અરેન્જમેન્ટ વારંવાર કરવાની છે બને બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવાની છે એ આ લાંબી પ્રોસેસ ઓનોટોન બધા જ વિદ્યાર્થીઓને એક જ સરખું કામ ન પણ મળે એવું પણ બને છે કારણ કે મેં કહ્યું તમને એક એક્ઝામ્પલ આપ્યું કે રિટર્ન ટેસ્ટ હોય તો એમાં બધાને સરખા પ્રશ્ન આવે બધાને એક સરખું પેપર કોમ્પ્યુટર પ્રેક્ટિકલની અંદર તમને સૌને ખ્યાલ છે કે ત્રણ ચાર પાંચ સિરીઝ હોય તો કોઈને પ્રશ્ન અઘરો પ્રેક્ટિકલ આવી ગયો કોઈને સરળ પ્રેક્ટિકલ આવું બનતું હોય છે ચાલો આજનું સેશન આપણે આટલું રાખીએ અને આમાં આઈ થિંક ત્રણેય પ્રકારની ટેસ્ટ વિશે